પોતાની જાતે જ પોતે કરી. અને પછી સેમિનાર શરૂ થઈ ગયો, ચર્ચા ચાલુ થઈ ગઈ, એક પછી એક, એક પછી એક, એક પછી એક, સમર્થમાં સમર્થ લોકો આવે છે, ચર્ચા કરે છે, વાતો કરે છે, અને પછી બેસી જાય છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, બહુ સરસ મુદ્દો છે. તમે જયારે ચર્ચા કરો ને ત્યારે પોતાના પક્ષના પરાજયને સ્વીકાર કરવાની શક્તિને હિંમત સાથે ચર્ચા કરો, એ પણ એક શક્તિ છે. મારી ભૂલ છે, હું ખોટું ખોટી ધારણા વાળો હતો, તમે સાચા. જો આવું તમારામાં ન હોય તો ચર્ચાનો કોઈ મીનિંગ, તો ચર્ચાનો કોઈ અર્થ નહીં. હું કહું એક સાચું, પેલો કે હું કહું એક સાચું, પેલો કે હું, તો પછી એમાંથી ચર્ચાનો કોઈ અર્થ ના થાય. તમારે એટલે અમારે ત્યાં શું વાદ જલ્પ એવા ભેદ પાડેલા છે. અને એટલે એ કહેલું છે ભગવદ્ ગીતામાં પણ, એટલું છે વાદે વાદે જાયતે તત્વબોધ. વાત કરો, ચર્ચા કરો, એમાંથી તત્વબોધ નીકળશે. વાદ પ્રવદતામસ્મી અર્જુન, જે આ ચર્ચા કરનારા છે એમાં જે વાદ છે, મારી વિભૂતિ છે, મારું ઐશ્વર્ય છે, એમાંથી તત્વજ્ઞાન જે થતું હોય. એક પછી એક, એક પછી એક, એક પછી એક, બધા ઋષિઓ ખરો છે, ખરું છે, યાજ્ઞવલ્પ સમર્થ ખરેખર બ્રહ્મવેત્તા છે. અમે એને ઓળખી ન શક્યા, પણ હવે એની વાણી સાંભળ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે ખરેખર એ બ્રહ્મવેત્તા છે. સભા પૂરી થવાની તૈયારી છે, તેને તે શુદ્ધા ખરેખર યાજ્ઞવલ્પ સમર્થ છે, ગાયો લઈ ગયા એ પણ બરાબર છે, અને હવે સભાનું આપણે સમાપન કરીએ, સમર્થ પૂરી કરીએ. પણ એટલામાં તો એક ખૂણામાં બેઠેલી એક છોકરી ઊભી હતી, એક જ કપડું પહેરીને આવેલી છે, ગાતી લગાવે, અવધૂત સાધુ સાધુ લોકો જેમ ગાતી લગાવે એ રીતે જોતા જો એના ચહેરા ઉપર તેજ છે, પ્રભાવ છે, ઓજસ છે, અને દૂર એક ખૂણામાં બેઠેલી છે એ ઊભી થઈ. એક બીજો મુદ્દો યાદ આવે, ઘણા લોકો હાર્યા હોય અને પછી તમે વિજય કરી બતાવો તે વધારે દીકરી, પહેલો જ વિજય કરો તેમાં એટલું બધું ના દીધું, તાળું ખુલતું નથી, બધા જેવો લાવો, હું લાવો, હું ખોલું, હું ખોલું, હું ખોલું, હું ખોલું, અહીંથી આના હાથમાં, આના હાથમાં, આના હાથમાં, દસ માણસો એ મચેડ મચેડ મચેડ, તાળું ખુલતું નથી, અને દસે થાક્યા અને તાળું ચાવી મૂકી દીધું. હવે તમે એને ખોલી આપો ને તમારો જય જયકાર થાય, પહેલા જ તમે લઈ લો અને ખોલી આપો કદાચ તો આટલું મહત્વ ના મળે. ઘણાના પરાજય પછીનો જે તમારો વિજય છે એ તો દીપી ઉઠે, ઘણો દીપી ઉઠે. પેલી ત્યાં બેઠેલી એક છોકરી છે, કન્યા છે, કશું બોલતી નથી, ચૂપચાપ બેઠી અને બેઠું બેઠી 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 બધું નિરીક્ષણ કરી રહી છે. પછી એ ઊભી થઈ અને ઊભી થઈને કહે છે, યાજ્ઞવલ્ક્ય હજુ સભા પૂરી નથી થઈ, હજુ આ સેમિનાર પૂરો નથી થયો, હું જીવતી છું. કાશ્ય વા માગધો વા, કોઈ કાશી દેશનો ક્ષત્રિય હોય અથવા મગધ દેશનો ક્ષત્રિય હોય અને બે તીક્ષ્ણ તીર લઈને ઊભો થાય અને એના તીરમાંથી કોઈ બચી ન શકે, એવી રીતે હું પણ તમને બે પ્રશ્નોરૂપી બે તીર પૂછવા માટે ઊભી થઈ. તમે જવાબ આપો તો બરાબર. આ કોણ છે? એનું નામ છે ગાર્ગી, વાચક નવી, વચકનું ઋષિની દીકરી છે એટલે એનું નામ વાચક નવી પણ છે. અને એ બચપણથી જ એક એની લાઈન જ જુદી છે, એની લાઈન જ જુદી છે. તમે જોજો, જ્યારે છોકરી આવડી હોય, દેશમાં આવડી હોય, અહીંયા તો વાત જુદી છે, ત્યારે કોકા રમે. કોકા જાણો છો? પેલા ઠીકરા ગોળ બનાવ્યા હોય, તો આમ ઉછાળે, આમ લે, આમ કરે, આમ કરે, આમ કરે, અને એમાં પાછું શું કરે, એમાં રસોઈ બનાવે, પછી લોકોને જમાડે, ચૂલો કરે, આ કરે, એ બધી કોકાની રમત થાય. બધું જેટલું ઘરમાં થતું હોય ને બધું પેલી રમતમાંથી ટ્રેનિંગ લે રહ્યો. જેમ એના બાપુ આવે એટલે એની મા એને ખવડાવે, એવું કરે, ગાલ્લું હોય કે બળદ હોય કે બધું બને, એ બધું પેલા કૂકાની રમતમાંથી શીખે અને એના મગજમાં એક જ ફર્યા કરતું હોય. એમાંથી એનું માનસિક ઘડતર થાય, એનું માનસિક ઘડતર થાય. કેટલીક વાર તમને ના ગમે એવી વાત મારે કહેવાની છે, જે છોકરીને બચપણથી છાત્રાલયમાં રાખે છે, કોઈ છાત્રાલય પહેલી બીજી ત્રીજી ચોથી ચોપડી ભણતી છે અને એને છાત્રાલયમાં મૂકી દીધું છે અને હવે એમ એ પાસ થઈને ઘેર આવી છે. આ છોકરી ભણવામાં હોશિયાર હશે, એનું નોલેજ હશે, પણ વ્યવહારિક નહીં. વ્યવહારિકતા અલગ વસ્તુ છે. અને આ બેનું માફ કરે, મારો તો અનુભવ છે કે બહુ
ભણેલી બહેનોની રસોઈ કરતા અભણ બહેનોની રસોઈ બહુ સારી હોય. કારણ કે રસોઈ તો માં શીખવાડે, હવે બહુ ભણેલી બહેનો રસોઈ પુસ્તક માંથી શીખે. પુસ્તક આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ મરચા નાખવાના, પછી આમ નાખવાનું. એટલે હવે પેલી અભણ બહેન છે, પણ એની માએ બધું શીખવાડ્યું. આવી એક બહુ ભણેલી બહેન અને એક વકીલ છે, એને પરણી લાગે. વકીલ ને કહ્યું, મારે ભણેલી જ જોઈએ, અભણ નહીં જોઈએ, ભણેલી જ જોઈએ, ભણેલી જ જોઈએ. એટલે લઈ આવે, સારું બરાબર છે. પણ એને રસોઈ ના આવડે. ના આવડે એનો વાંધો નહીં, પણ તમે સ્વીકાર કરી લો મને નથી આવડતો, તો તરત જ વાત પૂરી થઈ જાય. પણ નથી આવડતું અને દેખાવ કરવો છે, બધું આવડે છે મને, બધું આવડે છે મને, બધું આવડે છે મને, બધું આવડે છે. એટલે પેલા વકીલે કહ્યું કે આજે છે ને કે આપણે કઢી બનાવીએ. તને કઢી આવડે છે ને? કહો, કઢીમાં કઈ મોટી વાત હતી, આવડે છે કઢી? એમ ભલે, ત્યારે હું જઈને આવું છું બજારમાંથી, ત્યાં સુધી તું કઢી ને બનાવી દે, પછી મારે ઓફિસ જવાનો ટાઈમ થાય તો કઢી બનાવી રાખ. એ પેલો આમ ગયો અને એને ફટ દઈને પુસ્તક કાઢ્યું. ક ક ક ક કઢી કઢી કઢીવાળું પાનું કાઢી અને આમ કર્યું કે આમ કરવાનું, પછી આમ લોટ નાખવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. એ બધું કરીને ચૂલા ઉપર ખત 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 કર્યું, પણ કઢી થઈ નહીં, કંઈક બીજું જ થઈ ગયું. બસ કંઈક બીજી જ વસ્તુ થઈ ગઈ. અને પછી એને બીક લાગી કે હમણાં પેલો આવી જશે ને આ જોઈ જશે, તો હમણાં પેલો બજારમાંથી આવી જશે અને જોઈ જશે. એટલે એને શું કર્યું, બારી હતી ને બારીમાંથી મારી છાલકને એ રોડ ઉપર ફેંકી દીધી ખડી. પણ બન્યું એવું કે બરાબર એ જ ટાઈમે પેલો જજ નીકળેલો, એ મેજિસ્ટ્રેટ હતા ને, એ મેજિસ્ટ્રેટ નીકળેલા ને, ત્યાં કડી પડી એના સૂટ ઉપર, બધું કડી 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 કડી. અરે ભદ્ર માણસ, સારો માણસ, એટલે કશું બોલ્યા નહીં, ચાલ્યા ગયા. એટલામાં એનો ઘરવાળો આવી ગયો. ઘરવાળા આવીને પૂછ્યું, કઢી બનાવી? કહો શું કહેવું. પણ બહેનો પાસે એટલા હાજર જવાબ હોય ને, પુરુષો ખોડી ખોડીને થાકે તો ના પડે, હાજર જવાબ. તરત જ કહ્યું, તમને ખબર છે આજે ગુરુવાર છે, શાસ્ત્રમાં લખ્યું છે ગુરુવારે કઢી ખવાય નહીં. આ વાર બધા બહુ કામમાં આવે હો. કોઈ વાર કોઈના ત્યાં ગયા હોય અને તમારી જમવાની ઈચ્છા ના હોય ને, તમારું મન માનતું ના હોય ને, એના સાથે સંબંધ સારા ના હોય અને પેલો જમવાનો આગ્રહ કરતો હોય, એટલે તમારે તરત જ કહી દેવાનું, મારે રવિવાર છે, મારે આજે રવિવાર છે. હવે કોઈ રવિવાર તો ભાગ્ય જ કોઈ કરતું હોય છે, પણ આ વાર તરત જ કામમાં આવી જાય. એમ કે હા ચાલો ભલે, દાળ શાક જે કંઈ બનાવી ખવડાવી. એ ગયો કોર્ટમાં, અને કોર્ટમાં ગયો, પેલા જજને જોયું તો બધું ધોઈ નાખેલું, પણ તો થોડુંક તો રહી ગયેલું. એટલે જજ છે ને બહુ બહુ ડાયો માણસ હતો. એને કહ્યું કે તમારા ઘરમાં આજ શું રસોઈ બની હતી? કેમ નાના, કે છાલક આવી ને તો મારા સૂટ ઉપર પડેલી બધી, આ જોતા જોતા હજુ પણ એના દાંત થોડાક રહી ગયા છે. તો વકીલ તો લાઈટ છે કે સમજી ગયો. અને ઘેર આવીને પેલી ઘરવાળીને કહે છે, ખરેખર તે કઢી બનાવી લી, એ કઢી બનાવી લી, સાચે સાચું કહે? તો કે હા બનાવી, તો બનાવીને બગડી ગઈ એમ, કશો વાંધો નહીં. મને મને દુઃખ એ છે કે તારી માએ તને કઢી બનાવતા તો ના શીખવાડ્યું, પણ ઢોળતા ના શીખવાડ્યું. બગડી તો બગડી, પણ એને ઢોળતા તો આવડવું જોઈએ. હવે મારી છાલક ને પેલા બિચારા જજના ઉપર જ પડી, તો એ તો સારો માણસ હતો, તો મણમણની ચોપડા એવા હોય છે. પોતાની અક્ષમતા, પોતાની અનઆવડત સ્વીકારી લેવી એ મહાપુરુષનું લક્ષણ છે. આ બધા એ મહાન છે, મહાન યાજ્ઞવલ્ક મહાન છે, યાજ્ઞવલ્ક મહાન. પણ ગાર્ગી મચક આપવા તૈયાર નથી. ત્યાં ખૂણામાં ઉભી થઈને લલકાર કરે છે, પડકાર કરે છે, પ્રતિકાર કરે છે. હું બે પ્રશ્નો તમને પૂછવા માંગુ છું, કાશ્યોવા માગધોવા, અને બે બાણ જેવા જો આક્રમકતા જુઓ. બે પ્રશ્નોના હું ઉપમા કોની સાથે આપે છે, ઉદાહરણ કોનું આપે છે? પેલા ક્ષત્રિયના બાણ જેવા એ વેધી નાખે. યાજ્ઞવલ્કે બહુ ધીરતાથી કહ્યું, પૂછો, તમારી ઈચ્છા હોય તો પ્રશ્નો પૂછો. અને એને બે પ્રશ્નો પૂછ્યા, બહુ સુંદર પ્રશ્નો છે. એને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કસ્મિન ઓતસ્ક પ્રોતસ્ક, આ બધું જે દેખ ઉપર તમારા પૂર્વજો કેવું ચિંતન રાખતા હતા? જ્યારે દુનિયાનું ચિંતન બહુ લોકક્ષાએ હતું, બહુ લોકક્ષાએ હતું, ત્યારે અહીંનો જે ઉપરનો ભાગ વર્ગ છે, ચિંતક વર્ગ છે,
એમ પૂછતો હતો કે આ બધું શામાં ઓતપ્રોત છે, કોના આધારે છે, આ સૂર્ય કોના આધારે છે, આ ચંદ્ર કોના આધારે છે, આ તારાઓ કોના આધારે છે, આકાશ કોના આધારે છે, આ પૃથ્વી કોના આધારે છે. આપણે તો બે માર્ગો ચાલે છે, બે માર્ગ, એક પૌરાણિક અને એક વૈદિક. પૌરાણિક માર્ગ થોડો જુદો છે. આપણે એમ કહીએ છીએ કે આ પૃથ્વી છે ને શેષનાગના માથા ઉપર છે, કહીએ છીએ પૃથ્વી કોના ઉપર છે, શેષનાગના માથા ઉપર. હું એકવાર ટ્રેનમાં જતો હતો અને બીજા ચાર પાંચ છ માણસો બેઠેલા, એમાં એક પંડિતજી બ્રાહ્મણ અને બે ચાર વોરા, વોરા મશ્કરા બહુ હોય, એટલે પેલા વોરાએ આ પંડિતજીને પૂછ્યું, પંડિતજી આ ધરતી કોના કોના આધારે ટકેલી છે? એટલે પંડિતે કહી દીધું શેષનાગના આધારે. પ્રશ્ન એ છે કે શેષનાગ કોના આધારે છે? એટલે પંડિત વિદ્વાન હતા, એને કહ્યું તો અમારે ત્યાં 14 લોકો છે, અતલ, સુતલ, તરાતલ, રસાતલ, મહાતલ, પાતા, આ 7 લોકો નીચે છે. પછી ભૂર, ભુવ, સ્વ, મહ, જન, તપ, સત્યમ, આ 7 લોકો ઉપર, એટલે ચતુર્દશ ભુવનાની 14 ભુવન આપણે એવું માનીએ, અને 14 ભુવનમાં મધ્યમાં પૃથ્વી, ભૂ પૃથ્વી, 7 નીચેનો, 7 ઉપર. એટલે પેલા બ્રાહ્મણ છે ને એને કહ્યું કે ભાઈ જો અતલ, સુતલ, વિતલ, તરાતલ, રસાતલ અને મહાતલ, મહાતલ સુધી તો પહોંચ્યા, હવે શું? પેલો કે મહાતલ કોના આધારે છે, તો હવે ક્યાં સુધી કેવું? એટલે ગભરા અને અનવસ્થા કે ક્યાં સુધી, માનો કે એને કહો કે આના 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 એમ કહો શકીએ તો છેડો જ ના આવે, ગભરાય. એટલે યાદ રાખજો, શાસ્ત્રોના બે રૂપ છે, એક કાશીનું શાસ્ત્ર જે તમે ભણ્યા છો અને એક પ્રતિભા શાસ્ત્ર. જો કાશીનું શાસ્ત્ર હોય અને પ્રતિભા શાસ્ત્ર ના હોય તો એ વેદીઓ થઈ જાય, માત્ર વેદીઓ, આમાં અહીં લખ્યું છે, આમાં આવું લખ્યું છે, આમાં આવું લખ્યું છે, આમાં આવું લખ્યું છે. એની સાથે તમારા અંદર તમારી પોતાની પ્રતિભા પણ હોવી જોઈએ. હવે આના પાસે પ્રતિભા નહીં, આવીને મહાતલ, રસાતલ કઈ અટકી ગયા, ત્યાં એક બારોટ બેઠેલો અને બારોટ બહુ હાજર જવાબી હોય, એને જોયું કે આ તો ભાઈ હિન્દુ ધર્મની બદનામી થવા માંડી છે, વોરાજી તો મજાક કરી રહ્યા છે કે આ કોના આધારે. એટલે એને કહ્યું, પેલા પંડિતને કહ્યું તમે ચિંતા ના કરશો, હું જવાબ આપું છું. એમ તો કે પેલાને કહ્યું, જો એ જે મહાતલ છે ને એ મારા બાપના આધારે છે. અને ધોકા જવાબ કે ખ્યાલ આવે છે, અને ધોકા જવાબ કે જેમ ધોકો મારો ને, હે તમારા બાપના આધારે છે? કે હા, એ મારા મારા બાપના આધારે છે. વરાજ કંઈ જેવા તેવા નતા, એને કહ્યું તમારો બાપ કોના આધારે છે? હવે એને જે જવાબ આપ્યો ને મારાથી માઇક ઉપર બોલાયું નથી, સીધા એની માને ગોઠવી દીધી, એટલે ચૂપ થઈ ગયા. આપણા ત્યાં આ રીતે 3000 વર્ષ ઉપર ચિંતન થતું, વિચારો થતા, અને એ વિચારોનો સેમિનાર અહીં જનકની સભામાં ચાલી રહ્યો છે. ગાર્ગીએ પૂછ્યું, કસ્મિન ઓતસ્ય પ્રોતસ્ય, આ બધું શામાં ઓતપ્રોત છે ને કોના આધારે છે? એટલે આજ્ઞે વલકે તેને કહ્યું, આકાશે ગાર્ગી, આ બધું આકાશમાં ઓતપ્રોત છે. એકથી સૂક્ષ્મ 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 કરતા 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 છેલ્લું તત્વ આવ્યું, એ આકાશ તત્વ છે, એમાં બધું ઓતપ્રોત છે. એક બીજો નિયમ યાદ રાખો, માટીનું પ્રમાણ વધારે હોય, ઘડાનું પ્રમાણ ઓછું હોય. આખી દુનિયાના ઘડા ભેગા કરો અને આખી દુનિયાની માટી ભેગી કરો તો માટી ઘણી મોટી હોય, કારણ કે ઘડામાંથી માટી થાય છે. કાર્ય કરતા કારણ છે એ મોટા પ્રમાણમાં હોય, બહુ મોટા પ્રમાણમાં હોય. માટી કરતા જળનું પ્રમાણ વધારે હોય, કારણ જળમાંથી માટી થાય છે, આપણે એવું માનીએ છીએ. તસ્માદ વા એ તસ્માદ આત્માના આકાશ સંભૂત આકાશાદ વાયો વાયોરગ્નિ અગ્નિરાપ અદ્વ્ય પૃથિવ્યામ ઔષધય વનસ્પતય. પૃથ્વી છે એ જળમાંથી થઈ છે, જળ અગ્નિમાંથી થયું, જળ તત્વ અગ્નિમાંથી થયું, અગ્નિ વાયુમાંથી થયું, વાયુ આકાશમાંથી, એટલે જે જેના કારણો છે એ મોટા થતા જાય, વિસ્તૃત થતા જાય, અને કારણમાં કાર્યની સત્તા રહેતી હોય. આકાશ એ ગાર્ગી, એ ગાર્ગી આ બધું આકાશની અંદર ઓતપ્રોત થઈને રહેતું હોય. પણ ગાર્ગી ચૂપ થાય એવી ને, એને જો ઠીક છે બરાબર છે, તો આકાશ
ઉર્જામાં ઓતપ્રોત થઈને રહે, કઈ વસ્તુમાં આકાશ ઓતપ્રોત થઈને રહે છે? યાજ્ઞવલ્ક્ય કહે એ જે જેમાં ઓતપ્રોત થઈને રહે છે એનું નામ છે બ્રહ્મ. અક્ષરે બ્રહ્મણી ગાર્ગી, એ અક્ષર બ્રહ્મની અંદર ઓતપ્રોત થઈને રહે બધાનો આધાર એ. ગાર્ગી કહ્યું કે એ બ્રહ્મશામાં ઓતપ્રોત થઈને રહે. માથી પ્રશ્નમ પ્રાપ્સી ગાર્ગી, માથી પ્રશ્નમ પ્રાપ્સી. એ ગાર્ગી અતિ પ્રશ્ન ના પૂછ, પ્રશ્નની લિમિટ આવી ગઈ. પ્રશ્નની પણ એક લિમિટ હોય. એક સભામાં પ્રશ્નોત્તરી ચાલે, ઘણી જગ્યાએ એવું પ્રશ્નોત્તરી ચાલે, એમાં એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, રાવણની માસીનું નામ શું? તો હવે આપણે કઈ વૈવંચા છીએ કે એની માસીનું નામ ખોડી લાગે? પણ જો તમે પ્રશ્નનો જવાબ ના આપો ને તો પેલો શું કે મહારાજને ચૂપ કરી દીધા. આ ચૂપ તો થઈ ગયા, આપણે કંઈ મોટે તો છે, પણ એનો અર્થનો અનર્થ કરે. એટલે કેટલીક વાર મને મેં ના કહ્યું, પેલા બારોટે જેમ ધોકા જવાબ આપ્યો ને એમ મેં એને ધોકા જવાબ આપ્યો. મેં તો ચંપા બે, કારણ કે એને પણ એવો જ પ્રશ્ન પૂછ્યો, ધોકા પ્રશ્ન છે તો ધોકા જવાબ આપવાનો. નહીં તો કે અરે સભા વચ્ચે પ્રશ્ન પૂછ્યો પણ ચૂપ થઈ ગયા, બોલી ન શક્યા, આટલો જવાબ ના આવે. એક જગ્યાએ મારે જવાનું છે. કેવા લોકો અર્થના અનર્થ કરતા હોય છે. તો એક સંપ્રદાયના, એક પરંપરાના ગુરુ બેઠેલા. અમારો નિયમ બધાને હાથ જોડવાનો, તો તમને હાથ જોડો. અહીં આવીને પહેલા સ્ટેજને હાથ જોડવાનું, પગે લાગવાનું, તારા ઉપર બેસીને મારે બે ધર્મની વાતો કરવાની, અને હું મારું કર્તવ્ય ચૂકી ના જાઉં, આ સ્ટેજનો હું દુરુપયોગ ના કરું, એટલે આને પગે લાગવાનું, અને પછી શ્રોતાઓને પગે લાગવાનું. અમારે સંન્યાસીઓને મનાઈ છે કોઈને પગે લાગવાનું, પણ હું પગે લાગુ બધા. આ સંત માર્ગ પહેલા લાગવાના, પેલા લાગે પછી નહીં, પહેલા જ લાગી લેવાનું. કારણ કે બધા આ પહેલો એકડો છે, તમારી જાત કરતા બીજા બધા જ સારા છે, મારા કરતા બધા સારા છે. એક જો વાત બેસી ગઈ તો હું જ બધાથી સારો છું, ખલાસ ખતમ, હું જ બધાથી સારો છું. કેટલીક બહેનો છે ને એ અમુક પ્રકારનો ધર્મ પાડે ને, કોઈને અડે જ નહીં, એનું પાણી આમ આમ લે, એના કપડાં છે ને એને પણ કોઈને ના અડવા દે, અને જેટલી વાર બાથરૂમમાં જાય એટલી વાર ના આવ્યા કરે, એટલી વાર ના આવ્યા કરે, ના 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 કરે. એને એક જ છે કે હું જેટલી પવિત્ર છું એટલું દુનિયામાં બીજું કોઈ પવિત્ર. આ બધા આભડછેટવાળા છે, અમને તો અડાય જ નહીં, અમને તો અડાય જ નહીં, અમને તો અડાય જ નહીં. એવો ભ્રમ મગજમાં ભરી દીધો હોય, એટલી ભ્રાંતિ ભરી દીધી હોય. મારા આશ્રમમાં સાંજના ટાઈમે થોડા બહારથી માણસો આવ્યા, અંધારું થઈ ગયું, દેશમાં તો ઘણી વાર લાઈટે ના હોય, બધાને જમાડ્યા, એ રીતે કર્યું, પણ એક બેન જમી નહીં. એટલે ને તો કંઈક બીમાર હોય કે કંઈક હોય તો એને ચા પાણી શું કે ના ના કશું જ, તો પાણી એ ના પીધે. પછી મને ખબર પડી કે એના ડ્રાઈવરને બજારમાં મોકલીને પેપ્સી મગાવી પીધી, બજારમાંથી પેપ્સી મગાવી અને પીધી. મને પછી ખબર પડી તો મેં બેનની જે માં હતી ને એને પૂછ્યું, મેં કહું તમારા દીકરીએ રાત્રે પેપ્સી મગાવીને પીધી હતી, ભલે પીધી એનો વાંધો નહીં, પણ કંઈ જમીએ નહીં. અને કે શું કરું, મારું કશું ચાલતું નથી. એક અમુક સંપ્રદાયમાં ગઈ છે એટલે કોઈનું પાણી નથી પીતી, કોઈનું ખાતી નથી, કોઈ કોઈનું અડ આ છે ને એને દબલે ને પગલે એક જ છે, હું સતો ગુણી છું ને બાકી બધા તમો ગુણી, આ બધા તમો ગુણી છે ને હું સતો ગુણી, સત્વ ગુણ ને સતો ગુણી કહે. સંત માર્ગમાં આ ભયંકર દોષ, આ તો તમને ઈગો અહંકાર ઉભો કરશે, હું પવિત્ર છું, હું પવિત્ર છું, હું પવિત્ર છું. એટલે કબીર કહે છે, બુરા ન મિલિયા કોઈ જબ આપે મેં ખોજિયા તો મુજસે બુરા કોઈ. આ સંત માર્ગ પહેલા જ હાથ જોડવાના, બધા બધાને નમસ્કાર કરવા. કોઈ નમસ્કાર કરે તો હું એક હાથે આમ આશીર્વાદ આપતો નહીં, એ બરાબર. એટલે યાજ્ઞવલ્ક છે, પેલી ગાર્ગી છે ને અતિ પ્રશ્નમાં પ્રાપ્સી. હું અતિ પ્રશ્ન ના પૂછીશ, પ્રશ્ન પૂછ, પ્રશ્નનો અતિરેક ના થવો. સેમિનાર તો પૂરો થયો, બધી બહુ સરસ સરસ વાતો છે, ઘણી સુંદર સુંદર વાતો છે, પણ આમાંથી તમારે બે ત્રણ વાતો ખાસ સમજવા જેવી છે. એક વાત પહેલી, સ્ત્રીઓનું સ્થાન ક્યાં હતું? આ જમાનામાં, આ સમયમાં સ્ત્રીઓ ક્યાં હતી, કેવી હતી?
ઋષિઓ કેવા હતા, લોકો કેવા હતા, રાજા કેવા હતા, આના જવાબ મેળવવાના. સ્ત્રી સમર્થ છે, ગાર્ગી વિદુષી છે, અભણ નથી. એવી નથી કે બધી હા મહારાજ સત્વચન, હા મહારાજ હા મહારાજ હા મહારાજ. એકવાર મારે એક બહુ પ્રસિદ્ધ કથાકાર ભાગવતકારની સપ્તાહનું ઉદઘાટન કરવા જવાનું થયું. મારા ઓળખીતા એક પટેલ અને એમની ઈચ્છા તમે ઉદઘાટન કરો, બાકી હું જતો નથી. હવે સાથે બેસાડેલા અમને ઇક્વલ, તો ઉદઘાટન કલાક પ્રવચન કર્યું, પછી એમની કથા શરૂ થઈ. એમની કથા શરૂ થઈને મને એવા ચોખા ચડ્યા, બહુ જોર કરું તો ચોખું અટકે જ નહીં, અને મને એટલું દુઃખ થાય કે આના કરતા હું સામે બેઠો હોત ને તો કોઈની નજર તો મારા ઉપર ના પડત. હવે બધી આખી સભા મને જોઈ રહી છે અને પેલા ધીમે 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 કથા ચલાવી રહ્યા છે. અમારે આ ઉભો થઈને ચાલ્યો જેવું તો સારું, બહુ દુઃખ. પણ કોઈક કોઈ વાર મારી નજર છે ને બધી ઓળખીતી બહેનો બેઠેલી ને એમના તરફ જાય, એમાં બે પાંચ દોષીઓ, એટલે થોડુંક કંઈક થાય ને રડવા માંડે, થોડુંક કંઈક થાય ને રડવા માંડે. બીજા દિવસે મેં પૂછ્યું, બહેનો તમે તો કાલ વાત વાતમાં રડતા હતા, એટલું બધું શું હતું તમે વાત વાતમાં રડતા હતા? મને કહે, તારે બા મહારાજ રડે એટલે આપણે રડવું જ પડે ને. મહારાજ રડે કારણ કે એમ સમજી લે કે હવે કંઈક રડવાનું આવ્યું. મહારાજ એવો અવાજ બદલી નાખે ને, એવો ઝીણો અવાજ કરે એટલે તરત જ અહીં ઓલો વાલ ખુલ્લો થઈ જાય અને ધડધડ ધડધડ ધડધડ. અરે મહારાજ રડે છે પણ તમે કંઈ સમજીને રડો છો કે એમને એમ રડો છો? ના કે આપણે એટલું સમજીએ કે કો કે ના કો હવે કંઈક રડવાનું આવ્યું એટલે આપણે રડવાનું. તો હવે એક આ સ્ત્રીઓ છે, એક પેલી ગાર્ગી છે, બેના વચ્ચે કેટલો મોટો ડિફરન્સ, કેટલું મોટું અંતર છે. આટલા વર્ષો પછી આ સ્ત્રીઓ અહીં કેમ પહોંચી? અને મહારાજે શું કહેલું એ પણ હું તમને કહી દઉં. મહારાજે કથામાં કહેલું કે બહુ કરુણ સ્વરમાં કહેલું, પાછું કરુણ સ્વર, કથા વીર રસની છે. પેલો જે શિશુપાલ એનો એનો વધ કરવાનો, એક પછી એક પછી એક પછી એક પછી કહીને પછી ભગવાને કહ્યું હવે બસ કર બસ કર બસ કર, તો ગાળો બોલે જ જાય. પછી તો મારા વાલાએ કે આમ ઉપર લઈને એનું માથું કાપી નાખ્યું અને લોહીની ધારાઓ વહેવા લાગી. પણ આ બધું સ્વર બદલીને કરુણ સ્વરમાં કહ્યું એટલે પેલી ઋષિઓ બધી રડવા માંડી. તો મેં એમને પૂછ્યું કે આ શિશુપાલનો વધ થયો એટલે તમને રડવું આવ્યું? બહુ ખોટું થયું, એ જીવતો રહે તો તમને સારું રહે. મને કે ના, શિશુપાલનો તો વધ થવો જ જોઈએ, નહીં તો અસુર હતો, રાક્ષસ હતો. તો પછી રડ્યા કેમ? તો પછી રડ્યા કેમ? પણ કે મહારાજ એવો અવાજ ના કર્યો, કરુણ સ્વર કરી દીધો એટલે અમને થયું કો કે ના કહો હવે પછી કંઈક ને કંઈક રડવાનું. એટલો મોટો ડિફરન્સ પડી ગયો. કેમાં ડિફરન્સ પડી ગયો? સેમિનારો બદલાઈ ગયા. પહેલા જે ચર્ચાના સેમિનારો હતા એ જુદા હતા અને પછી પછી બસ જે કહીએ હા જે કહીએ માની લેવાનું. પ્રશ્નો નહીં, ચર્ચા નહીં, તમારું લેવલ વધી જાય છે, ચર્ચા થાય. બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, શંકા થાય જ નહીં, જે કહીએ એ માની જ લેવાનું ચૂપચાપ. એટલે આ બંનેના સ્તર. એક બીજી વાત મને યાદ આવી, વૃંદાવન છે ને, વૃંદાવન, વૃંદાવનમાં ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ રૂપ ગોસાઈ અને જીવ ગોસાઈ, આ બંને ગોસાઈ કથા કરે ભાગવત, અને ભાગવતની કથા કરે, વિરહની કથા કરે છે. એકો રસ કર્ણ એવ નિમિત્ત ભેદા, અમારે ત્યાં એવી માન્યતા છે કે જે સાહિત્યના જે રસો છે એમાં ખરેખર રસ તો એક જ છે અને એ રસનું નામ છે કરુણ, એ વ કરુણ રસ એ જ રસ છે. બાકી શ્રૃંગાર આવે, વીર આવે, રૌદ્ર આવે, હાસ્ય રસ આવે, બધા રસો મેળવવા પડે. પણ જો કોઈના હૃદયને હચમચાવી નાખવું હોય તો કરુણ રસ. એકો રસ કરુણ એવ નિમિત્ત ભેદા, પછી એમાં નિમિત્તમાંથી બધા બીજા 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 રસો થાય. પણ આખી સ્ટોરીમાં કરુણા કેટલી, એન્ડ કેવો છે, એન્ડમાં તમે જુઓ તો કરુણા. પેલા ગોસાઈજી છે એટલી કરુણ કથા કરે, એટલી કરુણ કથા કરે, એટલી કરુણ કથા કરે, બધા શ્રોતાઓ જે પછી પચાસ બસો ભેગા થયા હોય એ રડવા માંડે. કેટલાક ચોધાર આંસુએ રડે, કોઈ આમ રડે, કોઈ આમ રડે, કોઈ આમ રડે. હવે એમાં એક મઠના મહંત આવે ને એને રડવું ના આવે, પણ એ બધાનું જોયા કરે અને જોઈ જોઈ મનમાં દુઃખી થાય કે આ બધા રડે છે
અને મને તો રડવું આવતું જ નથી. આ બીજો મુદ્દો યાદ રાખ, ઘણા લોકો શિબિરોમાં જાય, શિબિરોમાં જાય. કેટલીક શિબિરો આજકાલ એવી થવા માંડી છે કે આ બહેનો ગમે એમ નાચવા માંડે, કૂદવા માંડે, રડવા માંડે, હસવા માંડે, કપડાનું ભાન નહીં, વાળ વિખેર વિખેર વાળ થઈ જાય, પુરુષો એવા થઈ જાય. એમને પણ એવું બધું, મુક્ત હો જાઓ, મુક્ત હો જાઓ, છૂટા મૂકી દો, મગજને છૂટું મૂકી દો, ઘણા એવું થઈ જાય. અને એવું જે થઈ જાય એને વળી પાછું નામ આપે શક્તિપાત. હવે તમારામાં આધ્યાત્મિક શક્તિનો પાક છે, આ ખોટી વાત છે. આ શક્તિપાત નથી, આ માનસિક દુર્બળતા છે. અને માનસિક દુર્બળતા હોય એવા માણસોને બહુ આવું જલ્દી થઈ જતું હોય. અને પુરુષો પણ ઘણી વાર માનસિક દુર્બળતા વાળા હોય છે, એમના ઉપર પણ આવી અસર થતી હોય છે. મારા ઓળખીતા એક સજ્જન છે, બધી શિબિરોમાં જાય, મને કે કોઈ દિવસ મને આવું થતું જ નથી. અને આજુબાજુ બધાને જોઉં, કોઈના કપડા આમ હોય, કોઈ વાળ આમ પડ્યા હોય, કોઈ આમ હોય, કોઈ રોતું હોય, કોઈ વાળ ખેંચતું હોય, પણ મને કશું થતું જ નથી. એટલે એક દિવસ પછી મેં જઈને મહારાજને કહ્યું કે આ તમારી શિબિરમાં તમે કહો છો પણ મારા ઉપર તો કોઈ અસર જ નથી થતી. તો મહારાજે મને કહ્યું કે પાપીઓ કે ઉપર અસર નહીં હોતી હોય તો પુણ્યાત્મા કો શક્તિપાત હોતા હોય. જે પુણ્યાત્માઓ હોય ને એના ઉપર શક્તિપાત થાય, પાપીઓના ઉપર. અંતઃકરણ મલિન હૈ, જબ તક અંતઃકરણ મલિન હોગા તબ તક એ શક્તિપાત હોને વાલા. તો સમાધાન કરાયું. પેલા મહંત છે ને, એને વિચારાને રોજ દુઃખ થાય કે બધા રડે છે અને મને આંખમાં આંસુ જ નથી આવતો. એ બીજો, આપણે પણ સમાજમાં રહીએ છીએ ને, સમાજની એક સ્થિતિ છે દેખાદેખી કરો, દેખાદેખી કરો. એકે કર્યું એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે, ત્રીજો કરે એટલે ચોથો કરે, દેખાદેખી કરો. એટલે બધાને રડવું આવતું હોય ને મને રડવું ના આવે તો કેવો ખરાબ દેખો. પણ પછી એને રસ્તો ખોળી કાઢ્યો, એને રસ્તો ખોળી કાઢ્યો. એને રસ્તો શું ખોળ્યો કે મરચાંની પોટકી બનાવી, કપડામાં આટલા મરચાં ખાડેલા મરચાં છે ને બાંધીને ગજવામાં રાખે, અને જ્યાં લોકો રડવાનું શરૂ કરે કે રૂમાલ કાઢી હું કરીને મન કરે એટલે પછી આંખમાંથી પાણી આવ્યા કરે એટલે એ રડવા માંડ્યો. અને ચાલો ભાઈ, પણ હવે આ લાંબુ ચાલ્યું નહીં, પાસે બે ચાર પાંચ દિવસ ચાલ્યું. પેલો બાજુમાં હતો ને એને જોયું કે આ તો કંઈક બીજું છીંક આવે છે, કહો કે ના કહો છીંક આવે છે. આ એક બીજો મુદ્દો યાદ રાખ, તમે મંદિરમાં જાઓ, શિબિરમાં જાઓ, કથામાં જાઓ, દુનિયાના કોઈ પણ છેડામાં જાઓ, ઘણા લોકો છે એ પડોશીના ઉપર નજર રાખવા માટે જ જન્મ્યા હોય, પોતાના ઉપર નજર નથી રાખતા. એ પડોશીના ઉપર નજર રાખ્યા કરે, કોણ આવ્યું, કોણ ગયું, શું બનાવ્યું, કઢી બનાવી, લીમડો ક્યાંથી લાવ્યા હતા, અરે ગમે ત્યાંથી લાવ્યા હતા, તું તારું ઘર જોઈ ના. પણ એ તો પડોશીનું ઘર એના ઉપર નજર રાખવા માટે જ જન્મ્યા. જોયું, અને એને ખબર પડી ગઈ. એટલે એને શું કર્યું, ચૂપચાપ જઈને પેલા જે ગોસાઈજી હતા એને કહ્યું, તમને ખબર છે એક ઢોંગી માણસ આવે છે, મહા ઢોંગી છે, અમે બધા સહજ વિરહમાં રડીએ છીએ, રાધે 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 કરીને રડીએ છીએ, અને પેલો ઢોંગી છે ને મરચાની પોટકી લઈને આવે છે, અને મરચાની પોટકીની અમમ ફેરવી અને પછી રડે છે, એ સાચું રડતો નથી. એક બીજો યાદ રાખજો, હંમેશા ચુગલખોરો રહેવાના, રહેવાના ને રહેવાના જ. કારણ કે એક બહુ સરસ વાત લખી, એને કહ્યું જો મચ્છર છે ને એ મચ્છરમાં ચુગલખોરમાં બહુ જ સામ્યતા છે. પ્રાગપાદયો પતતી ખાદતી પૃષ્ઠમાંસમ કરણે, પહેલા આવીને પગમાં પડે મચ્છર. જોજો તમે, આખા શરીરમાં કોઈ નહીં, પગમાં જ પહેલા વળે, પછી ધીરે ધીરે કાનમાં આવીને મધુર 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 ગુણગુણ ગુણગુણ કરવા લાગે, અને એમ કરતા 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 પછી ડંખ મારે છે. જુએ આ જગ્યા સુરક્ષિત છે ત્યાં ડંખ મારે. એમ ચુગલખોર છે ને એ પણ પહેલા તમારા પગમાં પડે, મચ્છર નહીં મારે. બહુ નમ્રતા, બહુ નમ્રતા બતાવે એટલે તમને લાગે આ માણસ બહુ સારો છે, બહુ માણસ સારો છે. બધાને યાદ રાખજો, કદી પણ કોઈના અતિ નમસ્કારને જોઈને પ્રભાવિત ન થવું, અને કોઈ ઉપેક્ષા કરે તો એનાથી નારાજ પણ ન થવું. માણસને ઓળખવામાં સમય લાગતો હોય છે. નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન, દગલબાજ દોઢા નમે ચિત્તા ચોર
ચોખ્ખા માં ચિત્તો જયારે કોઈના ઉપર એટેક કરવાનો હોય તો આમ નમી જાય, અને કમાન છે ને એને કમાન માંથી આમ બાણ છોડવું હોય તો એ પણ આમ નમી જાય. એટલે કોઈના અતિ નમસ્કાર જોઈને પ્રભાવિત ન થાય. એમ કોઈ માણસ અક્કડ સ્વભાવનો હોય, ઘણા એવા હોય અક્કડ હોય, હાથ જોડતા જ ના આવડતા હોય, બોલે તો જાણે કુવાડો જ હોય એવું જ બોલતા હોય, પણ એથી તરત એના ઉપર ખોટો અભિપ્રાય નહીં બાંધવા, થોડા અનુભવો કરો પછી ખબર પડે. કેટલાક માણસો એવા હોય કે ઉપરથી કઠોર હોય ને અંદરથી કોમળ હોય, ઉપર બોલે ગમે તેવું કઠોર પણ અંદરથી કોમળ હોય, અને કેટલાક ઉપર કોમળ હોય પણ અંદરથી ખૂબ કઠોર હોય. એટલે બહુ જલ્દી કોઈના માટે અભિપ્રાય નહીં બાંધી લેવા. આ મહંત છે, મહંતના કાનમાં આવીને પેલો ચુગલી કરી ઢોંગી આવે છે, દંભી આવે છે, એમાં અમારે ત્યાં તો ખાસ કહ્યું છે, ખાસ કહ્યું છે કે જે પુરુષે પોતાનું ઘર તોડવું ના હોય, તૂટવા ના દેવું હોય, એને હંમેશા કાચા કાન નહીં રાખવા, પાકા કાન રાખવા, નહીં તો લોકો ભરમાવાય. આજુબાજુના બધા આવી આવીને મગજમાં આમ તેમ ખોટી ખરી વાતો ભર્યા કરે, અને જો એ વાતો ભરી જાય ઘર તૂટી જાય. કાચા કાનનો માણસ તારી તારી ઘરવાળી તો પેલાના સાથે ખીખી ખીખી હસતી હતી, તું આમ દુકાને જાય છે ને પછી એ તો આખો દિવસ ખીખી 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 ખીખી, બસ એક પોઈઝનનું ટીપું પડી ગયું ને, હવે ધીરે 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 એક પોઈઝન આખા શરીરમાં પ્રજળી રહે. એક ટાઈમ એવો આવશે કે પછી બેના છૂટાછડા થઈ જશે, કોઈ ઝેર નાખી, અને માણસ કાચા કામનો એટલે ઝેર પચાવી નથી શકતો, પણ માણસ પાકા કામનો હોય અને કોઈ આવીને કાનમાં ગમે એવું નાખી જાય. એટલે અમારે ત્યાં નાન નીતિકારે લખ્યું છે, અવ્યક્તે સ્વપરાધેશું ચિરકારી પ્રશસ્યતે. ચિરકારી, ધીરે જ રાખ, કોઈની વાતોમાં ના આવી જાઓ, કોઈ તમને ગમે તેમ આવીને કહી ગયો એમ એમ વાતોમાં ના આવી જાઓ. પહેલાં તપાસ કરો, ઉડાણમાં ઉતરો, ખાતરી કરો, અને પછી તમારે જે નિર્ણય કરવો હોય કરો, પોતાના હાથ નીચેના માણસો. એમાં પણ ખાસ કરીને સ્ત્રીજનેશું ચા, ઘરની જે સ્ત્રીઓ હોય એમના સંબંધની તમને જાત જાતની વાતો સાંભળવા મળી હોય તો એ વાતો સાંભળીને ઉશ્કેરાટમાં આવી જવું, અને પછી ઘરમાં તોફાન મચાવી દેવું, ઘર તો તૂટી જવાનું, છિન્ન ભિન્ન થઈ જવાનું. ચિરકારી પ્રશસ્યતે, એમાં ધીરજ રાખવાનું, શાંતિ રાખવાનું, અને ધીરજ રાખશે તો ધીરે ધીરે દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે. એટલે પેલા ગુરુ છે ગોસાઈજી છે, ગોસાઈજીને કહ્યું કે આ તો મહા ઢોંગી માણસ આવે છે, અને બેઠો 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 તે બધાની નકલ કરે છે, એને તો હૃદય પીગળતું જ નથી, આંસુ આવતા જ નથી, મરચાં લઈને આવે છે. કથા પૂરી થઈ અને શ્રભા તો આખી રોકકળ કરી રહી છે, રાધે 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 કરી રહી છે. તો પેલા ગોસાઈજી મહારાજ ઊભા થઈ અને પેલો જ્યાં બેઠેલો મહાન ત્યાં ચાલવા લાગ્યા, ફેટ એમના નજીક જઈને ઊભા રહ્યા, અને પેલા એ પોટલી હંતાડી, કંઈક પકડી જઈશું શું આજે. ગોસાઈજી અને બાથમાં ફરી ભેટી પડ્યા અને પગે પડીને નમસ્કાર કરવા લાગ્યા. પેલો જે ચુગલખોર છે ને એ દૂર ઉભો ઉભો આનંદ લેતો હતો, હમણાં એને બરાબર ફટકારશે, હમણાં એને બરાબર ફટકારશે. હવે ફટકારવાની જગ્યાએ ઉલટો એને ભેટી પડ્યા છે અને ઉલટા એના પગમાં પડ્યા. આ સાધુ સંતોને મગજ ખબર નહીં કેવા હોય છે, આને વેટાતું હશે. અને પેલા કહે છે, તું ખરેખર ધન્ય છે, કારણ કે તને આંસુ નથી આવતા એટલે તું આંસુ લાવવા માટે મરચાં અડાડે છે. અને આ બધા તો પ્રવાહમાં સમજ્યા વિના, કોઈ સમજણથી કોઈ ગેર સમજથી, એક રડ્યું એટલે બીજું રડ્યું, બીજું રડ્યું એટલે ત્રીજું રડ્યું, ત્રીજું રડ્યું એટલે ચોથું રડ્યું, બધું અહીં રડ્યા રડ કરે. તું ખરેખર સાચો ભક્ત છે. કેવી કેવી સ્થિતિ હશે આપણે બેસ્ટ છે. એ જમાનો, એ સમય એવો હતો કે જે સમયમાં ગાર્ગી પેદા થતી અને વચકનો ઋષિની પુત્રી હતી, એ સમર્થ એક બીજો મિત્ર પણ યાદ રાખે. અમે ઘણી જગ્યાએ કહીએ કે ભાઈ કોઈને કંઈ પ્રશ્નો કરવા હોય તો કરો, તો પ્રશ્નોત્તરી રાખી હોય સામે બેઠા હોય ને તોય કહું, કોઈને કંઈ ના કે કંઈ પૂછવું જ નથી, કંઈ પ્રશ્ન જ નથી. પ્રશ્નો ઘણા છે પણ પ્રશ્ન પૂછવાની ક્ષમતા નથી, પ્રશ્ન પૂછવાની ક્ષમતા નથી. પ્રશ્ન પૂછવાની ક્ષમતા ક્યારે આવે કે જ્યારે વિષયમાં એનો પ્રવેશ થાય ત્યારે, જે તત્વ છે એને તત્વમાં એનો પ્રવેશ થાય ત્યારે. અમારે તો એક બહુ મોટો ન્યાયનો ગ્રંથ છે, અને ન્યાયનો ગ્રંથ છે રાજીવ વંશ દયાવત વશમ. એ પંડિત જે છે ને, પંડિતજીએ છોકરાને ભણાવ્યો, આખો ગ્રંથ ભણાવી દીધો, અને પછી પૂછ્યું તને કંઈ પ્રશ્ન થાય છે, તને કોઈ જિજ્ઞાસા થાય છે? ના કે બધું ક્લિયર છે.
બધું સ્પષ્ટ છે, બધું ચોખ્ખું છે. એટલે માથું ખૂટ્યું પંડિત છે, આવો છોકરો મારા ઘરમાં ક્યાં નથી બધા, એટલે બીજી વાર સાંભળે. એનો એ ગ્રંથ ફરી બીજી વાર ભણાવ્યો અને બીજી વાર પૂરો થયો અને પૂછ્યું, હવે તને કઈ શંક? હા કે શંકા થાય છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ. એટલે પંડિતજી કહ્યું, વાંધો નહીં, હવે તું ત્રીજી વાર ભણ આને. આ એને ત્રીજી વાર ભણાવ્યો અને જયારે ગ્રંથ પૂરો થયો અને પૂછ્યું કે હવે તને કઈ શંકા થાય છે? અરે કે લીટીએ લીટીએ શંકા થાય છે, પાને પાને નહીં પણ લીટીએ લીટીએ શંકા થાય. આજ માણસ પહેલી વાર કેમ કહેતો હતો શંકા નથી થતી? કારણ કે પ્રવેશ નતો થયો. વિષય જે છે, સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટમાં પ્રવેશ જ નતો થયો, અને પ્રવેશ નતો થયો એટલે એને કોઈ શંકા થતી નથી. જ્યાં પ્રવેશ થાય એટલે પછી એનામાં આપોઆપ બધું, આ આમ કેમ ને, આ આમ કેમ ને, આ આમ કેમ ને, આમ કેમ ને, આવું કેમ ને. મારે ઇંગ્લેન્ડમાં એક મંદિરમાં જવાનું થયું અને યોગાનું યોગ બન્યું એવું કે મંદિરમાં તે દિવસે 15-20 અંગ્રેજો બેન ભાઈ બહેનો આવે બોલા આવેલા, એમને પણ ટાઈમ આપે. 15-20 આરતી થતી હતી, આરતીમાં બધા ઉભા રહી ગયા, ચર્ચમાં ઉભા રહે એવી રીતે. અને પછી આરતી પૂરી થઈ, આરતી લીધી પછી બેઠા, બેઠા પછી એમનો પ્રશ્ન ઉભો થયો, ચર્ચા ઉભી થઈ. એટલા માટે જ આવેલા. પહેલો પ્રશ્ન એને પૂછ્યો કે તમે આ ફાયર કેમ કરો છો? આરતી છે ને, આ ફાયર કેમ કરો છો? તે પૂજારી હતા, 30 વર્ષથી પૂજા કરે. મેં એને પૂછ્યું, ભાઈ આમનો પ્રશ્ન છે, તમે આ આરતી આમાં મલાવો છો તો કેમ કરો છો? મને કે દેખો સ્વામીજી, અમારે પિતાજી આરતી કરતે થે, ઉન્હોને હમકો સિખાયા, હમ ભી કરતે, બાકી ક્યો કરતે એ હમકો કોઈ પતા. વો જૈસે ઘુમાતે થે એસે હમ ભી ઘુમાતે થે. તો આ 30 વર્ષથી માણસ આરતી ઉતારે છે, પણ આરતી શું કામ ઉતારીએ છીએ એને એને પોતાને ખબર? એનો બાપ ઉતારતો હતો, એને શીખવાડ્યો, પૂજાનો ધંધો હતો, એ આ ઉતારે બરાબર. હવે એને પોતાને કેમ જિજ્ઞાસા જ નથી, એને પ્રશ્ન જ નથી થતો. પેલાને પ્રશ્ન કેમ થાય છે? કારણ કે અહીંયા એના માટે આ જુદી જુદું છે, વિરોધ છે. વિરોધમાં પ્રશ્ન ઉભો થાય, અનુકૂળતામાં નહીં. તમે રોજ મંદિરમાં જાઓ, પગે લાગો, આમ થાવ, તમને કદી શંકા થાય છે? આ ભગવાનના હાથમાં આમ કેમ છે, આ ગણેશજીનું માથું હાથીનું કેમ છે, હનુમાનજી મંકી ગોડ કેમ છે, જય ભગવાન, ચોખા મૂકો ઘર ભેગા, તમને શંકા નહીં થાય, તમે પ્રશ્ન નહીં થાય. અનુકૂળતામાં પ્રશ્નો નથી થતા હોતા, પ્રતિકૂળતામાં પ્રશ્નો ઉભા થતા હોય. પેલી ક્રિશ્ચિયન છે, એને અહીં પ્રતિકૂળતા દેખાય છે અને એટલે પ્રશ્નો ઉભા થાય છે. તમે પતિ પત્ની બંને છો, બહુ અનુકૂળતા છે, બસ કોઈ પ્રશ્ન જ નથી. તમે વહેલા આવો, મોડા આવો, ઘરવાળી વહેલી આવે, મોડી આવે, કોઈ પ્રશ્ન જ નથી. પણ જ્યાં પ્રતિકૂળતા થઈ બંનેમાં, હવે અનુકૂળતાની જગ્યાએ બંનેમાં જ્યાં વિરોધ પ્રતિકૂળતા થઈ, બસ હવે પ્રશ્નો થાય. હવે તમે આવો છો ને એટલે જેમ પેલો પોલીસનો કૂતરો સૂંઘે ને એમ આખા ઘરને કોણ આવ્યું હતું, અહીં કોણ બેઠું હતું, અહીં મારું પુસ્તક પડ્યું હતું, કોણે આગુપાછું કર્યું, હવે એને ડગલે ને પગલે પ્રશ્નો થાય. કેમ પહેલાં નતા થતા, હવે કેમ થવા માંડે? હવે પ્રતિકૂળતા આવી, અનુકૂળતામાં પ્રશ્નો હતા. એટલે મેં કહ્યું, ભાઈ આ આપો જવાબ આનો કંઈ નહીં, કે મેં તો અમારે પિતાજી કરતે થયા આરતી, અમ બી કરતે, બાકી અમકો પતા નહીં. પછી મેં મારી સમજણ પ્રમાણે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અમારા ભગવાનના અમે દર્શન કરવા આવીએ. મુસલમાન મસ્જિદમાં નમાજ પડવા જાય છે, ક્રિશ્ચિયન ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે, અને હિન્દુ મંદિરમાં દર્શન કરવા જાય છે. ત્રણેયનો ભેદ તમે સમજો. આપણે ખાલી દર્શન કરવા જઈએ, પ્રાર્થના તો તમે ઘેરે કરી શકો, બીજું તો બધું ઘરમાંય તમે કરી શકો અને કરતા જ હોય છે લોકો. અમે તો ખાલી દર્શન કરવા જઈએ. અને જો આ વાત તમારા સમજમાં આવે તો દર્શન હંમેશા ક્ષણિક હોય, થોડાક ટાઈમ પૂરતા જ હોય. જો તમે કોઈ પણ વસ્તુને જો કરો તો જોવાનો રસ ખતમ થઈ જાય, તો પછી જોવાનો રસ ના રહે. ઝડપ જતો રહ્યું, ભાઈ પાછું આવ્યું, જતો રહ્યું. તો તમને એમ થાય કે હા કંઈક જોયું, કંઈક જોયું, કંઈક જોયું. તમને